मॉर्निंग फ्रेंड्स, आज लेक्चर में आप सब हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स नामना पुस्तक 11 प्रकरण बैंक सिलेक्टमेंट એની અંદરનો સ્વાધ્યાયનો છેલ્લે આપણે 7મો પ્રશ્ન પૂરો કરેલો। હવે એની અંદરનો 8મો પ્રશ્ન જે આજે આપણે શરત કરી છે, 8મા પ્રશ્નમાં કીધું છે કે નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015 નો બેંક સિલક મેળ તૈયાર કરો। હવે એની અંદર તમારે બે વસ્તુ આમાં ખાસ જોવાની છે, એની તારીખ જે છે બે અલગ અલગ મુદ્દા માટે અલગ અલગ તારીખો આપી છે। પાસબુકની જે જમા તારીખ થઈ હોય અને તમે બેંકમાં ચેક ભર્યાની તારીખ, આ બે તારીખો જે આપી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। આપણે અત્યારે 31/12/2015 સુધીનો જે છે બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરીએ છીએ, તો એની પછીની જે તારીખો હશે એને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે અને એની એન્ટ્રી આપણે અહીંયા બેંક સિલેક્ટમેન્ટમાં આપવાની છે। તો પહેલું જોઈએ રોકડ વે મુજબ તમને બેંક ઓવરડ્રાફ્ટ કેટલો આપ્યો છે, તો કે 710 રૂપિયા કઈ તારીખે 31/12/2015 અને 1/12/2015 ના રોજ નો પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ તમને કયો આપ્યો છે, 261। તો આપણે અહીં યાદ રાખવાનું કે જ્યારે તમે તૈયાર કરતા હો બેંક સિલેક્ટમેન્ટ, તો જે છેલ્લી તારીખ હોય એની બાકીને આધારે તમારે તૈયાર કરવાનું છે। પહેલી તારીખ જે આપી છે 1 ડિસેમ્બર એને ધ્યાનમાં લેવાની નથી। ઇન શોર્ટ રોકડ મેળની જે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે રોકડ મેળ મુજબનો, એનાથી તમારે આ બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવાની છે। બીજી જે માહિતી આપી છે પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કે જે પહેલી તારીખનો છે 1/12/2015 નો, તો એને ધ્યાનમાં લેવાનું નથી। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે 710 રૂપિયા અને બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે આપણે કઈ રોકડ મેળ મુજબ જમા બાકી કહેવાય, તો લખાશે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી થશે 710 રૂપિયા। ત્યારબાદ આગળ જોઈએ, હવે તારીખો તમને આપી છે અલગ અલગ માહિતી આપી છે, ચેકની રકમ આપી છે, બેંકમાં ભરેલ ચેક અને તેમની પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે। બટ ઓબ્વિયસ છે, તમે દાખલા તરીકે આજે બેંકમાં ચેક જમા કરવા માટે ડિપોઝિટ કર્યો તો 2 દિવસ પછી કે 3 દિવસ પછી ચેક ક્લિયર થાય, બરોબર? એ તો જેવી બેંક અને જેવું એનું કામ, બરોબર? અને કઈ પ્રકારનો મીન્સ કે લોકલ છે કે પછી આઉટવર્ડનો છે મીન્સ કે બહારનો ચેક છે, તો ક્લિયરિંગમાં 1-2 દિવસનો સમય લાગે, તો આ જે તફાવત છે એ તમારે અહીં ધ્યાનમાં લેવાનું છે। તારીખ ખાસ જોવાની છે, ફોર એક્ઝામ્પલ જુઓ 2300 રૂપિયાનો ચેક છે કે જે તમે જમા કર્યો હતો 15/12/2015 અને એ પાસબુકમાં જમા ક્યારે થઈ ગયો હતો કે 18/12, 3 દિવસમાં તમે ચેક ડિપોઝિટ કર્યો હતો અને પાસબુકમાં એની એન્ટ્રી પણ આવી ગઈ, તો લોજિક વસ્તુ છે કે જો તમારા રોકડમેળમાં પણ એન્ટ્રી થઈ ગઈ હોય અને પાસબુકમાં એન્ટ્રી થઈ ગઈ હોય કઈ તારીખની અંદર 31/12/2015, તો એને આપણે અહીં નોંધવાની કઈ જરૂર છે નહીં। તો પહેલો જે 2300 રૂપિયાની જે એન્ટ્રી છે એ ચેક રકમ આપી છે એ નોંધ થશે નહીં। આગળ જો ₹7,200નો ચેક કે જે તમે 17/12/2015ના રોજ બેંકમાં ડિપોઝિટ કર્યો હતો અને એ ક્યારે ક્લિયર થઈ ગયો, ત્યારે 17 તારીખે બેંકમાં જમા કર્યો અને 17 તારીખે જ બેંકમાં પાસબુકની અંદર એની એન્ટ્રી પડી ગઈ, તો આ પણ તમારે કાંઈ ધ્યાનમાં લેવાનું નથી। શું કામ ધ્યાનમાં નથી લેવાનું? કારણ કે પાસબુકમાં એન્ટ્રી થઈ ગઈ છે, રોકડમેળમાં એન્ટ્રી થઈ ગઈ છે, તો આપણે નોંધ કરવાની રહેશે નહીં। પણ પછીનો જોશો તમે, તમને તફાવત ખબર પડશે। ₹4,600નો ચેક કે જે 27/12 તમે બેંકમાં જમા કર્યો હતો એ પાસબુકની અંદર ક્યારે એન્ટ્રી થઈ, તો કે 1 તારીખે, તો આપણને ખબર હોય છે આપણે દર વખતે આપણે સાઈન બનાવીએ છીએ રોકડ મેળ અને પાસબુક, તો તમે આજે 4600 રૂપિયાનો ચેક જે છે 27 તારીખે ડિપોઝિટ કર્યો એટલે બેંક બેલેન્સ વધે એટલે પાસ રોકડ મેળમાં તમે ઉધાર કરી નાખ્યો છે, પણ પાસબુકમાં જમા થયો હશે નહીં। એ જ રીતે તમે જુઓ 1500 રૂપિયાનો છે 30 તારીખે તમે બેંકમાં જમા કર્યો પણ એની એન્ટ્રી ક્યારે પડે છે પાસબુકમાં, 2 તારીખે, 2/1 એટલે કે 2 જાન્યુઆરી, તો એનો મતલબ એ કે રોકડ મેળમાં ઉધાર નહીં મળ્યું છે પણ જમા કરવાનું બાકી છે। તો આ બંને એન્ટ્રીઓ જે છે તમારે જમા સાઈડ લખવાની રહેશે, પાસબુકમાં નોંધ થઈ નથી કઈ તારીખ સુધીમાં, 31/12/2015 સુધીમાં લખાશે। શું? તો કે ભરણામાં મોકલે પરંતુ જમા નહીં થયે છે, પહેલો વ્યવહાર જે છે ભરણામાં મોકલે પરંતુ જમા નહીં થયે છે। બે ચેક છે કયા કયા, તો કે 4600નો અને 1500નો, આ બંને ચેક જે છે જમા કર્યા નથી, તો તમે અલગ અલગ એન્ટ્રી કરી શકો અને એક સાથે બંનેનો સરવાળો કરી ત્યારે તમે
4600 बत्ता 1500 बने के रोकड़ बिल अंदर ते नोध कर नाखी है पण 31 तारीख सुधी में आ बने चेक पासबुक अंदर जमा किया नहीं तो टोटल सवाल के 6100 के आप जमा करवाना લેણદારો જે છે એના નામના તમે ચેક લખ્યા હતા અથવા એને પેમેન્ટ કરવા માટે તમે ચેક લખ્યા હતા અને એનું ક્લિયરિંગ એટલે કે પાસબુક ની અંદર એની એન્ટ્રી ક્યારે ક્યારે પડે છે એ તમે અહીંયા માહિતી આપી છે. ફોર એક્ઝામ્પલ પહેલું જોઈએ 8200 નો ચેક કે તમે 26 તારીખે લખ્યો હતો 26/12 ના રોજ અને એ તમારા ખાતામાં ક્યારે એની એન્ટ્રી પડી ગઈ તો કે 28 તારીખે એની એન્ટ્રી પડી ગઈ છે 28/12 26/12 તમે તમારા લેન્ડલોર્ડને ચેક આપ્યો હતો એને એના ખાતામાં એની એન્ટ્રી મીન્સ કે ક્લિયરિંગ એનું ક્યારે થઈ ગયું હતું કે 28 તારીખે એટલે તમારા રોકડ બિલમાં એ નોંધ થઈ ગઈ છે પાસબુકમાં એ નોંધ થઈ ગઈ છે તો 8200 રૂપિયાનો જે ચેક છે એની આપણે નોંધ કરવાની રહેશે નહીં. જો બંને જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ હોય પાસબુકમાં એન્ટ્રી પડી ગઈ છે રોકડ બિલમાં એન્ટ્રી થઈ ગઈ છે તો કોઈ નોંધવાનો પ્રશ્ન રહેશે નહીં. 9300 નો ચેક કે જે 28/12 તમે લખ્યો હતો 28/12 તારીખ તમે 9300 નો ચેક લખ્યો હતો જેની પાસબુક ની અંદર એન્ટ્રી પડે છે પણ ક્યારે પડે છે આ તારીખ પછી 1 જાન્યુઆરીએ પડે છે તો એનો મતલબ એ કે રોકડ બિલમાં તમે જમા સાઇડ પર નોંધ કરી નાખી છે પણ પાસબુકમાં ઉધાર સાઇડ ની નોંધ કરવાની બાકી છે. કઈ તારીખ સુધીમાં 31/12/2015 સુધીમાં તો એ રકમ આપણે ધ્યાનમાં લેવાની છે. એ જ રીતે જુઓ તો કે 3100 નો 7100 નો 7100 નો ચેક કે જે તમે 29 તારીખે તમારા કોઈ લેન્ડલોર્ડ માટે લખ્યો હતો એ ક્લિયરિંગ ક્યારે થાય છે 31 તારીખે એની એન્ટ્રી પડી જાય છે તો આમાં પણ તમારા રોકડ બિલમાં નોંધ થઈ ગઈ અને સાથે સાથે પાસબુકમાં 31 તારીખે એની નોંધ પડી ગઈ છે તો આની પણ આપણે અસર આપવાની રહેશે નહીં. 1300 રૂપિયાનો ચેક કે જે તમે 31/12 છે આ જે આપણે રોકડ બિલ તૈયાર કરીએ છીએ એ તારીખના રોજ તમે લખ્યો હતો એની એન્ટ્રી તમારા પાસબુકમાં તેનું ક્લિયરિંગ ક્યારે થાય છે 2 દિવસ પછી 2 જાન્યુઆરી તો એનો મતલબ એ કે રોકડ બિલમાં તમે જમા કરી નાખ્યું છે પણ પાસબુકમાં ઉધાર થયું નથી તો એનો મતલબ એમ કે આ બંને નોંધ જે છે આપણે ક્યાં કરવાની રહેશે રોકડ બિલની અંદર ઉધારના કોલમમાં કરવાની રહેશે. લખાશે શું તો કે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે લખવાના રીતે લખેલ પરંતુ જમા નહીં નોંધેલ છે તમે ચેક લખી તો નાખ્યો હતો પરંતુ પાસબુક ની અંદર એની નોંધ થઈ નથી. કેટલી રકમ છે તો કે 2 રકમ છે 9300 અને 1300 રૂપિયા. આ 2 રકમ જે છે એનો સરવાળો તમારે ધ્યાનમાં લેવાનો છે. કેટલા રૂપિયા થશે તો કે 10,600 રૂપિયા પાસબુકમાં ઉધાર કરવાના બાકી હતા કઈ તારીખ સુધીમાં તો 31/12/2015 સુધીમાં. ત્યારબાદના વ્યવહારો હવે પછીના વ્યવહારો બધા સિમ્પલ વ્યવહારો છે. બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રૂપિયા રોકડ બિલમાં ભૂલથી વ્યય બાજુ નોંધાયેલ છે. આ ખાસ સમજવાનું છે આપણે બધાને એક રોકડ બિલનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઉધાર બાજુ એટલે એને કહેવાય આય બાજુ અને જમા સાઇડ એને કહેવાય તો કે વ્યય બાજુ. હવે અહીંયા શું થશે કે તમારા ખાતામાં બેંકના ખાતામાં તમારા 400 રૂપિયા બેંકે વ્યાજ તરીકે જમા કર્યા. રોકડ બિલમાં તમારે નોંધવા જોઈ રહેલા કઈ સાઈડ ઉધાર સાઈડ એટલે કે આય બાજુ પણ તમે જમા સાઈડ એની નોંધ કરી નાખી છે તો આ ભૂલ જે છે એને રેક્ટિફાય કરવાની હોય આપણે અગાઉ આવ્યો એક વ્યવહાર આવ્યો હતો જ્યારે પણ ભૂલ થાય ત્યારે હંમેશા ખાસ જોવાનું કે કઈ રીતે એની આપણે રેક્ટિફિકેશન એટલે કે સુધારો આપણે કઈ રીતે કરશું. તો જમા સાઈડની રકમ જે છે એ ખરેખર ત્યાં આવી જોઈએ નહીં. ખરેખર એની નોંધ ક્યાં થવી જોઈએ ઉધાર સાઈડ. તો આપણે ઉધાર સાઈડ કેટલા રૂપિયાથી નોંધ કરવાની 800 રૂપિયા. શું કામ કારણ કે આ તમે તફાવત જુઓ 800 માંથી 400 આપણે આ બાદ કરીએ તો સાચી અસર ઉધાર સાઈડ કેટલા રૂપિયાની આવી ગઈ 400 રૂપિયા. એટલે જ્યારે આ રીતે ખોટી ભૂલ તમે ખોટી સાઈડ કરી નાખો ત્યારે શું કરવાનું છે એની ડબલ મીન્સ કે રકમ જે છે બમણી કરીને તમારે નોંધવાની રહેશે. અને રોકડ બિલમાં આપણે કઈ સાઈડ લખવાની થાય તો કે ઉધાર સાઈડ કારણ કે આપણું વ્યાજ જે છે આપણી આવક છે. લખાશે ત્રીજો વ્યવહાર લખવાનું શું ચોથું તો કે બેંક વ્યાજ કે છે રોકડ બિલમાં વ્યય બાજુ નોંધે. આ રીતે લખાશે બેંક વ્યાજ કે જે રોકડ બિલમાં કઈ સાઈડ તો કે વ્યય સાઈડ વ્યય બાજુએ
જતો
मेल में उत्तर मेल में नोंधे नहीं इनडायरेक्ट यार मैं एक प्रकार में लाभ थियो छे એટલા માટે ઉધાર સાઈડ કેટલા રૂપિયા લખા છે 380 રૂપિયા ત્યાર બાદ પછીનું જોઈએ લખેલ ચેક માં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 2000 નો ચેક પરત આપેલ વાસમતવાનું છે ખાસ તમે ચેક લખ્યો છે તમે લેન્ડલોર્ડ ને 2000 રૂપિયા દેવાના હતા ફોર એક્ઝામ્પલ તો તમે ચેક લખ્યો છે એનો મતલબ એમ થાય કે રોકડ મેળમાં તમે ક્યાં એન્ટ્રી કરી હશે જમા થાય કારણ કે તમે ચેક લખ્યો એટલે તમે એવું નક્કી કરાય કે તમારું બેંક બેલેન્સ કેટલાથી ઘટશે હવે આ ચેકની અંદર તમે સહી કરવાનું ભૂલી ગયા તો બેંક એકલો ચેક આપનો પાછો આવ્યો એનો મતલબ એમ કે આ જે જમા નોંધ કરી છે એ નોંધ હવે આપણે શું કરવી પડે કેન્સલ કરવી પડે એટલે કે એને રેક્ટિફાય કરવી પડે કારણ કે ખરેખર તમારું બેંક બેલેન્સ એટલું ઓછું થતું નથી તો એને રેક્ટિફાય કરવા માટે રોકડ મેળમાં ફરી પાછી ક્યાં અસર આપવી પડે ઉધાર સાહેબ એટલે કે લખેલો ચેક જે છે એ પાછો આવે છે તો ઉધાર સાઈડ કેટલા રૂપિયાનો ચેક છે તો કે 2000 રૂપિયાનો લખાશે તો લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ છે લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક આમાં પાસબુક ને આપણે ધ્યાનમાં લેવાની નથી શું કામ પાસબુક ને ધ્યાનમાં લેવાની નથી કારણ કે બેંકે તો ક્લિયરિંગ કર્યું જ નથી હતું શું કામ નથી કર્યું કારણ કે જે બેંકમાં ક્લિયરિંગમાં કર્યું ત્યારે સહી બરોબર નહોતી અથવા સહી નહોતી કરી એટલે બેંકે ચેક શું કર્યો પાછો આવ્યો આપણે મેઇન રોકડ મેળને ધ્યાનમાં રાખીને સમજવાનું છે કે રોકડ મેળમાં ખરેખર આની નોંધ આપણે જમા સાઈડ કરી હોય હવે આ ચેક પાછો આવ્યો છે તો એને સુધારવા માટે આપણે નોંધ ક્યાં કરવી પડે ઉધાર સાઈડ લખાશે કેટલા કે 2000 રૂપિયા છેલ્લો વ્યવહાર બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 3000 બેંકે રૂપિયા 100 ચાર્જ લઈ વસૂલ કરેલ કે જેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે એક તમારું બેંક બેલેન્સ વધે છે કારણ કે હુંડી વટાવી છે એટલા માટે અને બીજી બાજુ એક પ્રકારનું બેંક બેલેન્સ તમારું ઘટે છે 100 રૂપિયા બેંક આપણી પાસેથી ચાર્જ વસૂલ કરે છે તો રોકડ મેળમાં જેની નોંધ નથી તે એક આવક બાજુ નોંધ થશે અને એક ખર્ચ બાજુ એટલે કે એક ઉધાર એન્ટ્રી ને એક જમા ઉધાર કઈ કેટલા રૂપિયા તમને મળે છે 3000 રૂપિયા મળે છે વસૂલ થયેલી હુંડી કે જે રોકડ મેળમાં નોંધેલ નથી લખાશે શું તો કે વસૂલ થયેલ હુંડી કે જે રોકડ મેળમાં નોંધેલ નથી કેટલા રૂપિયા છે તો કે 3000 રૂપિયા આવક સાઈડ લખવાના હતા એટલા માટે અને આની અંદર જ છે બીજો મુદ્દો લખી નાખવાનો કે વટાવણી ખર્ચ કેટલા રૂપિયા છે બેંક ચાર્જ ના કે જે રોકડ મેળના નોંધવાના બાકી છે કેટલા છે 100 રૂપિયા તો લખાય શું બેંક ચાર્જ અથવા વટાવણી ખર્ચ પણ લખી શકાય બેંક ચાર્જ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી તમારું બેંક બેલેન્સ એટલું ઘટશે એટલે જમા સાઈડ આમાં પણ તમે રોકડ મેળને ધ્યાનમાં રાખીને ત્યાં તમે સમજી શકો કે બેંક બેલેન્સ ઘટે છે કેટલાથી 100 રૂપિયા તો જમા સાઈડ આપણે એની નોંધ આપવાની રહેશે તો અહીંયા આપણો આ મુદ્દો ઊભો થાય છે હવે આપણે સરવાળા જોઈએ તો સૌ પ્રથમ અહીંયા જોઈએ તો આપણે શરૂઆત કોણ કરી હતી તો કે જમા સાઈડ આપણે સરવાળા શરૂઆત કરી હતી કોના દ્વારા તો કે ઓવરડ્રાફ્ટ તો પહેલા આમાં એન્ટ્રીઓના આધારે પણ તમે કહી શકો કે અહીંયા 10000 મોટી રકમ આપી છે બધામાં 10000 ની કોઈ નજીકની રકમ છે જ તો આપણને ખબર પડી જાય કે ઉધારનો કોલમનો સરવાળો વધારે આવશે 10600 + 800 360 અને 5000 તો ઉધાર સાઈડનો સરવાળો આવે છે 17140 રૂપિયા એટલે લખાશે અહીંયા 17140 ઈ સરવાળો જમા સાઈડ મૂકી દેવાનો 17140 જે સરવાળો વધારે હોય લખવાનો રહેશે એમાંથી આપણે બાદ કરીએ જમા સાઈડ ની બધી એન્ટ્રીઓ જમાના કોલમની તો તમારો જે તફાવત આવે છે એ આવે છે 7810 રૂપિયા એ લખાશે અહીંયા 7810 હવે અહીં કા સમજો આપણે સરવાળો કરી હતી રોકડ મેળ અને હવે જવાબ આવે પાસબુક મુજબ તો પહેલા તો અહીં લખી નાખવાનું પાસબુક મુજબ હવે ઓવરડ્રાફ્ટ છે કે બેંક બેલેન્સ કેમ ખબર પડે પાસબુક મુજબ જો જમા પાછું તફાવત આવતો હોય તો જમા બાકી થઈ એક પ્રકાર તો આ પાસબુક મુજબ આપણા ખાતામાં આટલા પૈસા જમા છે એમ કહેવાય તો પાસબુક મુજબ જે છે એ આ કહેવાશે શું તો કે બેંક સીલ
જોગધા સાઈડ તથા થાય હોય તો એ શું કહેવાય પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ કહેવાય અહીંયા પાસબુક મુજબ જે છે જમા સાઈડ તફાવત આવે છે એટલે શું છે આપણા માટે બેંક સીલર ક્લિયર આ ચાર વસ્તુ આપણે વારંવાર રિપીટ કરવાની રહેશે એટલે ખાસ યાદ રાખવાનું જો રોકડ બેંક મુજબ ઉધાર બાકી હોય તો શું થાય રોકડ બેંક મુજબ જમા બાકી હોય તો શું થાય પાસબુક મુજબ ઉધાર બાકી હોય તો શું થાય અને પાસબુક મુજબ જમા બાકી હોય તો શું થાય આ અવારનવાર આપણે અગાઉના લેક્ચર્સ અંદર પણ આ વસ્તુ સમજ્યા છે ન યાદ એ લોકો સાઈડમાં ખાસ લખી લે કે ભાઈ રોકડ બેંક મુજબ ઉધાર બાકી એટલે શું જમા બાકી એટલે શું પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું જમા બાકી એટલે શું અને એને આધારે તમારે છેલ્લે અહીંયા જવાબ લખવાનો રહેશે અને એ કોને આધારે તો કે અહીંયા રોકડ બેંકની શરૂઆત કરીએ છીએ તો આપણે જવાબ પાસબુકને આધારે જ નક્કી કરવાનો રહેશે તો અહીંયા તમારો આઠમો પ્રશ્ન જે છે એ પૂરો થાય છે હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આગળના આ ચેપ્ટરની અંદરના અગત્યના મુદ્દાઓ છે એમાં આગળ આપણે શરૂઆત કરશું ત્યાં સુધી